સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઊંચા ખાતે આવેલા ફાર્મ હાઉસ ઉપરથી ગૌણ સેવા પસંદગીના પેપર લીક મામલે અમદાવાદથી ઝડપાયેલા વધુ ત્રણ આરોપીઓને જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ સાથે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા. બહુચર્ચિત ગૌણ સેવા પસંદગી મામલે પ્રાંતિજ પોલીસ દ્વારા વધુ ત્રણના નામો ખોલતા આ પ્રકરણ વધુ ત્રણ આરોપીઓ મળી આવતા ગાંધીનગર પોલીસ દ્વારા દીપક મહેન્દ્રભાઈ પટેલ રહે હાથીજણ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર ધંધો સિંગરવા સરકારી હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તથા મંગેશ શશિકાંત શરીફે રહે નવા નરોડા અમદાવાદ ધંધો એચસીજી હોસ્પિટલ મીઠાખરી ખાતે નાઇટ મેનેજર તથા કિશોર કાનદાસ આચાર્ય રહે મણિપુરવડ તાલુકો સાણંદ અમદાવાદ પ્રિન્ટિંગ સુપરવાઇઝર વારાને ગાંધીનગર એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તો દીપક મહેન્દ્રભાઈ પટેલે આ પ્રશ્નપત્ર નરોડા ખાતે રહેતા મંગેશ શશિકાંત શેરકે પાસેથી મેળવી 9 લાખ રૂપિયામાં તારીખ 9/12/2021 રોજ દેવલ જસવંત પટેલ તથા જયેશ ઈશ્વરભાઈ પટેલ રહે ઊંછા પ્રાંતિજવારાને આપેલ. તો મંગેશ શશિકાંત શિરકે આ પ્રશ્નપત્ર પોતાની પત્નીના કૌટુંબિક કાકા કિશોર કાનદાસ આચાર્ય પાસેથી મેળવેલ હતું અને કિશોર કાનદાસ આચાર્ય જે પ્રિન્ટિંગ પ્રેસમાં ગૌણ સેવા પસંદગી મંડળ પ્રશ્નપત્ર સારું આપેલ હતા તેમાં પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિન્ટિંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તો ગાંધીનગર એલસીબી તથા જિલ્લા ડીવાયએસકે એસ સૂર્યવંશી તથા પ્રાંતિજ પોલીસ દ્વારા જયેશ પટેલના વિડીયો મેસેજના આધારે આ પેપર લીક કૌભાંડના વધુ ત્રણેય આરોપીઓને અમદાવાદ ખાતે ઝડપી પાડી હતી, જેમાં આને પ્રાંતિજ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બીજી સોલંકીના સૌ સમક્ષ દીપક મંગેશ અને કિશોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તો બંને પક્ષોના વકીલોએ ધારદાર રજૂઆત કરી હતી. તો પ્રાંતિજ કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મુજબ કર્યા હતા, જેમાં 24/12/2021 શુક્રવાર બપોર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. ગઈ તારીખ 19/12/2021 રોજ કલાક 23:40 આરોપીને અટક કરવામાં આવેલા અને આજરોજ તારીખ 20/12/2021 રોજ કુલ ત્રણ આરોપીને નામદાર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા. સોરી, હું એ બાબતે હું ડિસ્ક્લોઝ નહીં કરી શકું, કારણ કે કોન્ફિડેન્શિયલ છે અને એ દિશામાં તપાસ કરવાની છે. એટલા માટે મારાથી નામદાર કોર્ટે આજરોજથી જો ગણવામાં આવે તો કુલ 5 દિવસ અને આવતીકાલથી જો ગણવામાં આવે તો કુલ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે. થેન્ક યુ. જે પ્રકારે આજે ત્રણ આરોપીઓને રજૂ કરવામાં આવે છે, કેટલા દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા કેટલા દિવસની રિમાન્ડ આપવામાં આવે, કઈ દિશામાં તપાસ કરવા અર્થે રિમાન્ડની માગણી? આરોપીઓના કુલ પોલીસ તરફથી 14 દિવસના રિમાન્ડ માગવામાં આવેલા હતા. નામદાર કોર્ટે 24 તારીખના 15:00 સુધી રિમાન્ડ આપેલા છે. કઈ દિશામાં તપાસ કરવા માટે શું મુદ્દા મૂકે? લાઇન ઓફ ઇન્વેસ્ટિગેશન છે, જાહેર કરી શકાય એવું નથી, નહીં તો તપાસને